પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેટે પામ્યા
પરંતુ દુર્ભાગ્ય માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું દૂષણ જોરમાં ઉચ્ચ નીચના ભેદભાવ કાર વિનાના ભીમરાવને પણ ઘણું સહન કરવાનું આવ્યું. ભણવામાં તેજસ્વી એવા ભીમરાવ અપમાનિત ખૂબ જ લાગી આવતું. એ સમયે આવડત ન હતી જોવા આવડત નહોતી જોવાતી જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એને ભારે પડતી હતી. પોતે મોટા થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. રત્નને તે કંઈ ઢાકેલું રહે ભીમરાવની પ્રતિમાથી કોળસાયેલા વડોદરાના મહારાજ સયાજીરાવ ગાયકવાડે અને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી હતી. પછી તો જાણે ભીમરાવના પગે પાક ફૂટી. હવે તેમની પરિસ્થિતિ થોડી નબળી હતી એટલે પોતે આગળ ભણવા ઈચ્છતા હતા ત્યારે એને વડોદરાના જે રાજા હતા મહારાજા તેણે એને શિષ્યવૃત્તિ એટલે કે એને થોડીક મદદ કરી અને આર્થિક રીતે એને મદદ કરી અને શિષ્યવૃત્તિ આપી અને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક પણ મળી. ચોમેર અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા અને ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ પીએચડી અને ડી લીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડનમાં જઈને કર્યો. હવે શું કહે છે કે સ્નાતક થયા પછી ભીમરાવ છે એ વિદેશ જાય છે અને વિદેશમાં પણ તે ખૂબ જ ભણી ગણીને આગળ વધે છે અને ત્યાં આગળ પણ એ ખૂબ જ પેટે પાટા બાંધીને એટલે કે ખૂબ જ કઠિન પરિસ્થિતિમાં પણ તે પોતે ભણવામાં આગળ રહે છે અને પોતે એના ઘરમાં કરકસર અને એ બધું કરી અને પોતે એ પુસ્તક લે છે અને પુસ્તક લઈ અને વાંચી અને ખૂબ જ ભણી ગણીને આગળ વધ્યા અને એ પોતે એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. ડોક્ટર આંબેડકરની પુસ્તક પ્રેમ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ થશે. સમયનું મૂલ્ય તેઓ સમજ્યા હતા અને એટલે જ એમનો પુસ્તકનો સમય વાંચનમાં વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા હતા. પોતે છે ભીમરાવ સાહેબ પોતે પુસ્તક પ્રેમી હતા. એને વાંચવાનો ખૂબ જ શોખ હતો. રોજે રોજ નવું નવું વાંચતા અને નવું નવું જાણવાની એનામાં ખૂબ જ ઈચ્છા હતી. આપણે તો નવરા બેઠીએ તો આપણે રમવા મળીએ પણ એ પોતે શું કરતા હતા કે જે એનો સમય જે નવરાશમાં મળતો એમાં એ પોતે વાંચન એટલે કે હંમેશા કંઈક ને કંઈક નવું નવું વાંચતા રહેતા હતા. ગ્રંથનો તેમણે સંગ્રહ કર્યો. પેટની ભૂખ બેઠી અને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો નવાઈ. ડોક્ટર બાબા સાહેબ તો આવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવામાં વહેલી સવારે માઇલો લખી ચાલી અને વાંચનાલય છે મોડે સુધી વાંચનાલયમાં બેસી અને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવા ઘરે જઈને પાછા તે વાંચવા લાગતા. હવે એ આખો દિવસ પોતે છે એ વાંચતા એના ઘરથી જે પુસ્તકાલય એટલે કે જે આપણે કહી છીએ કે શું કહે છે કે વાંચનાલય એટલે કે જ્યાં આપણે પુસ્તકો આપણે લાઇબ્રેરી કહીએ છીએ જેને એ લાઇબ્રેરી એના ઘરથી ઘણી દૂર હતી તો ત્યાં એ જઈ અને પોતે વહેલી સવારે એટલું ચાલી અને જાતા અને ત્યાં વાંચતા હતા. જે પુસ્તકો બધી હતી ત્યાં વાંચતા અને પાછા ઘરે આવીને પણ વાંચતા છે. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યું. પછી ડોક્ટર ભીમરાવે નોકરી તો મળી પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ થયો. હવે એને પોતાને નોકરી આટલું બધું ભણ્યા છે છતાં એને સરસ મજાની સારી નોકરી મળે છે પણ ત્યારે એ સમયમાં આપણા સમાજમાં અસ્પૃશ્યતા એટલે કે ઉચ્ચ નીચનો ભેદભાવ રાખતા હતા કે આ છે એ આ જ્ઞાતિનો છે તો આ છે આ જ્ઞાતિનો છે તેની સાથે બોલતા નહીં એના હાથનું કોઈ કંઈ લેતા નહીં ખાતા નહીં તો આવું બધું છે એ આંબેડકર સાહેબને ગમતું નહીં એટલે ત્યારે એ સામાજિક દૂષણ એટલે કે સમાજમાં આવા અસ્પૃશ્યતા એટલે કે ઉચ્ચ નીચનો ભેદભાવ આવા બધા એને કડવા અનુભવો થવા લાગ્યા. હવે આગળનો પાઠ છે આપણે આના પછીના લેક્ચરમાં જોશું. ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.